અમદાવાદના એક રિક્ષા ડ્રાઈવરને પંદર રૂપિયા ભાડું માંગવું ભારે પડી ગયું છે પંદર રૂપિયા રિક્ષાનું ભાડું માંગતા પાંત્રીસો રૂપિયા દંડ ભરવાનો વારો આવ્યો છે રિક્ષા ડ્રાઈવરની ભૂલ માત્ર એટલી હતી કે ટીઆરબી જવાન પાસેથી ભાડું લીધું ત્યારે રિક્ષા ડ્રાઈવર રત્નોત્તરભાઈને સપને ખ્યાલ ના હતું કે પોતાના મહેનતના રૂપિયાના બદલે તેમને દંડ ફટકારવામાં આવશે રિક્ષા ડ્રાઈવરે ટીઆરબી જવાન પાસેથી પંદર રૂપિયા રિક્ષાનું ભાડું લઈ લીધું હતું જેના કારણે ટીઆરબી જવાને અને એક પોલીસ કોન્સ્ટેબલ રિક્ષા પાછળ પડી ગયા હતા અને બે દિવસ સુધી રિક્ષા ડ્રાઈવરને શોધીને તેની ભૂલકાળી રિક્ષા ચાલકને દોડતો કરી દીધો હતો રત્નોત્તરભાઈ અમરાઈવાડીમાં રહે છે અને અઢાર સપ્ટેમ્બરના રોજ તે રાયપુર પાસેથી પસાર થઈ રહ્યો હતો ત્યારે એક ટીઆરબી જવાન રિક્ષામાં બેસી ગયો અને ખોખરા મદ્રાસી મંદિર પાસે ઉતર્યો હતો રિક્ષા ડ્રાઈવરે ભાડું માંગ્યું પંદર રૂપિયા ત્યારે તેને સ્ટાફમાં હોવાનું જણાવ્યું પરંતુ રિક્ષા ડ્રાઈવર ન માન્યો ત્યારે ટીઆરબી જવાને તેને ટ્રાફિક પોલીસ કોન્સ્ટેબલ લાલજીભાઈ પાસે લઈ ગયો હતો અને ત્યારે તેને પંદર રૂપિયા આપ્યા અને રિક્ષાનો ફોટો પાડી લીધો હતો બે દિવસ બાદ તેની રિક્ષા રોકી ટીઆરબી જવાન પોલીસ કોન્સ્ટેબલ પાસે લઈ ગયો હતો અને તેને પાંત્રીસો રૂપિયાનો મેમો આપી દીધો હતો અને કહ્યું કે આ પંદર રૂપિયા ભાડું લેવાનું પરિણામ છે આ મામલે રત્નોત્તરભાઈએ ટ્રાફિક ડીસીબીને અરજી કરી છે મારું મારા લખવા મંડ્યો લખ્યા પછી મને ટીઆરપી વાળાએ બતાવી કે આ તારી ગાડી બે દિવસથી ગોતું છું એટલે મેં સાહેબને કીધું કે સાહેબ આ શાના માટે મારી ગાડી બે દિવસથી ગોતવામાં આવી રહી છે અને મેમો બનાવીને મારી સહી કરાયા પછી મને બહાર લઈ ગયા અને લાલજીભાઈ એવું કીધું કે આ પોલીસ વાળા જોડે મારું માંગવાનું પરિણામ છે આગળ મેં અત્યારે ટ્રાફિક કમિશનરની ઓફિસમાં નાયબ કચેરીમાં એક અરજી કરી છે